બે જગ્યાએ પલી નીકળે છે, પ્રાંતિજ બ્રહ્માની માય મંડળ, પ્રાંતિજ બ્રહ્માની માતા, અને બીજી રૂપાલ ગાંધીનગરની જોડે આવેલું રૂપાલ, ત્યાં આગળ પણ પલ્લી ભરાય છે. હવે અહીંયા આગળ આ પલ્લીની અંદર અમારા જે ખેડૂત ભાઈઓ જે છે એ ખેતી માટે અને પોતાના પશુઓ માટે બાધા રાખે છે, અને એની અંદર બાધાની અંદર જે સફળતા મળે છે અને એને કારણે માતાજીની જે બાધા હોય અને જે પલ્લી ભરાય છે ત્યાં આગળ એ પોતે ઘીનો અભિષેક કરે છે. હવે અમારું બ્રહ્માની માય મંડળ યુવક મંડળ જે છે એ યુવક મંડળ બાજુમાં જે ચોક છે ત્યાં આગળ પલ્લી બાંધે છે. પલ્લી તૈયાર થયા પછી માતાની આગળ લાવવામાં આવે છે, ત્યાં આગળ હજારો મણ ઘીનો અભિષેક કરવામાં આવે છે, કાંકરા જે છે કાંકરાને પ્રગટાવવામાં આવે છે, ને પછી અમારા યુવાન ભાઈઓ એને ખભા પર ઊંચી કરીને એનો જે રૂટ છે એ રૂટ પ્રમાણે અહીં બાજુમાં જે માઠ છે એ માઠથી પાછી વાળવામાં આવે છે. હવે એ પાછી ત્યાંથી પાછી વાળવાનું એનું પણ રહસ્ય છે કે પહેલાં ત્યાં આગળ ઘરાશિયાઓ રહેતા હતા અને એમની જે પત્નીઓ હતી એ બધી બહાર નથી નીકળી શકતી, ને પોતાની હવેલીમાંથી બારીમાંથી એ લોકો દર્શન કરતા હતા, ને દર્શન કરીને ત્યાંથી એ પલ્લીને પાછી લાવીને એનો જે રૂટ છે એ રૂટ પર લાવીને અમે ત્યાં આગળ વાયરની જે જગ્યા છે ત્યાં આગળ મૂકવામાં આવે છે, ને ત્યાં આગળ હજારો લોકો દર્શન કરવા માટે આવે છે, રસ્તામાં પણ હજારો લોકો દર્શન કરે છે અને પોતાની હજારો મણ ઘીનો અભિષેક કરે છે.